જ્યારે મારી શરૂઆત થઈ ત્યારે અમારા ઘરની પરિસ્થિતિ બી એવી જ હતી. મારા મારી મમ્મી આપણે વીસી પર પેનગેસ પર અમુક લોકો રાખતા હતા, જે અમુક ભાઈઓ જે આપણા ઘરે વીસી ખાવા આવે જમવા માટે. અને મારા પપ્પા હીરા ઘસવાનું કામ કરતા હતા ત્યારે. અમારી જોડે સાયકલ પણ નહોતી. મારા પપ્પા લગભગ 3-4 કિલોમીટર ચાલીને રોજ હીરા ઘસવાના કારખાને જતા ને ચાલીને પાછા આવતા, એવું હતું. એટલે એ વખતે એ લોકો ગ્રુપ ચલાવતા હતા પપ્પા ગરબાનું, અને ત્યારે બીજા બેન આવતા હતા. પણ કંઈક મને આવડતો હોય, હવે કેવું હોય આપણે નાના હોય એટલે અમુક સિલેક્ટેડ ગરબા જ આપણને આવડતા હોય બધાની. એટલે મને આવડતા એવા ગરબા અમે લોકો 5-7 એમ મને તૈયાર કરાવ્યા, અને અમુક હું એવા ગરબા ગાતી અને 3 તાલીમાં થોડી થોડી વાર ગાતી. એવી રીતે ધીમે ધીમે કરીને આગળ વધી. પછી હવે તમે જેમ જેમ તમારા ધંધામાં આગળ વધો એવી રીતે તમારી સારા સારા માણસો સાથે ઓળખાણ થતી જાય. એવી રીતે પછી ધીમે ધીમે બધા ભાઈબંધો જે સંગીત લાઈનમાં હતા એમને જોયું, અને પછી એના પછી અમુક લોકો કહેતા કે ભાઈ લલિતભાઈ તમારી દીકરી બહુ સરસ ગાય છે, તો મારો આ કાર્યક્રમ છે તો તમે એમને લઈને આવજો કે આમ. એવી રીતે પછી ધીમે ધીમે 2-4 એમના ભાઈબંધો હતા, એવી રીતે હું એ લોકોના બી પ્રોગ્રામમાં ગાવા ગઈ ઇન્ડિવિડ્યુઅલ. કિંજલ આપણે પણ ઇન્ડિવિડ્યુઅલ ધીમે ધીમે આગળ વધારવો છે. યસ યસ. તો હું તમને અહીંયા અટકાવીશ. સાયકલ નહોતી અને 4-4 બંગડીવાળી ગાડીથી સફળતા મળે છે, આ જોગાનો જોગ છે. તમે તમારા મમ્મીને યાદ કર્યા છે, એમનું નામ પણ મારે જાણવું છે, અને એમનો જે સંઘર્ષ હતો, કારણ કે અઘરું હોય છે હજી ઘરનું કામ કરવું ને, ઘરના લોકોને જમાડવા જુદી વાત છે, પણ લોકો આવતા હશે એમને સમયસર જમવા આપવાનું છે, બરાબર. એ તમારા પપ્પાને મદદ કરી રહ્યા હતા એ સંઘર્ષના દિવસો તમે યાદ કર્યા છે, તો એ વાત કરશો, એમનું નામ દેશો ખાસ કરીને, એમના માટે જો તમારે ગાવું હોય કંઈ, તમને અંદરથી થાય કે મારી મમ્મી માટે આ ગાવું છે, તો તમે ગઈ શકો. મારી મમ્મીનું નામ છે ભાનુબેન, અને અમે લોકો સિંગલ રૂમમાં રહેતા હતા. લગભગ 7-8 જણા અમે લોકો પરિવારના 3 જણા. એટલે ભાઈ ત્યારે બહુ નાનો હતો, લગભગ 1-1 વર્ષનો, હું હશું 3-4 વર્ષની. અને ત્યાં અમે લોકો સિંગલ રૂમમાં રહેતા હતા ત્યારે મમ્મી લોકો મમ્મી આવી રીતે લોકોને જમાડતા હતા, પછી સિલાઈ મશીન બી રાખતા હતા. અને એકવાર યાદ છે કે હીરામાં બહુ મંદી આવેલી, આ વસ્તુ હું પહેલી વાર તમારી સાથે શેર કરી રહી છું ઇન્ટરવ્યુમાં. હીરામાં બહુ મંદી આવેલી ત્યારે મારા પપ્પાના એક ભાઈબંધ છે જે બ્લાઉઝ સિલાઈનું કામ કરતા હતા, તો એ વખતે મારા પપ્પા અમે લોકો ઘરની એમ પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી કે ભાઈ હવે શું કરીશું શું નહીં. ત્યારે એ વખતે એમણે મારા પપ્પાના ભાઈબંધ છે એમણે કીધું કે ભાઈ તમારે ગામડે નથી જવું એમ, તમે રહો અમારી સાથે, હું તમને બ્લાઉઝ સીવતા શીખવાડું, અને તમે મારી સાથે ધીમે ધીમે 1-2 બ્લાઉઝનું કામ કરી, અને એવી રીતે આપણે મંદી છે એટલા દિવસે તમે આવી રીતે ચલાવો. ગામે ગામડે જતું રહેવું પ્રકારના વિચારો. હા બિલકુલ બિલકુલ. કોઈ વ્યક્તિનું નામ પૂછીશ તમને. હા, એમનું નામ છે પ્રહલાદભાઈ ઠાકોર, મારા પપ્પાના ભાઈબંધ હતા. તો એ સમયે મારા પપ્પા એમની સાથે એમની જોડે બ્લાઉઝ સીવતા શીખાતા, અને મમ્મીએ મને કીધું કે એ વખતે એટલી મંદી હતી ને, તો અમારા એરિયામાં એક ભાઈ પટેલ હતા, કોઈ એમનું નામ મને નથી ખબર, જેમણે એવું કીધું હતું કે ભાઈ જે અમુક લોકો હીરા ઘસવા વાળા હોય એમને મંદી આવી ગઈ છે, તો એ લોકો એ ભાઈ એમને કરિયાણું આપતા હતા, મીન્સ 20 કિલો ઘઉં છે, 10 કિલો ઘઉં છે, આવું આપતા હતા. લાઈનમાં ઊભું રહેવાનું આપણે બધાને, અને પછી એ લોકો. તો મારી મમ્મી કહે કે હું ખાલી 10 કિલો ઘઉં લેવા માટે એકવાર 5 કલાક સુધી ઉનાળામાં લાઈનમાં ઊભી રહેતી ઘઉં લેવા માટે ખાલી. એ રીતની પરિસ્થિતિ હતી, તો તમે સમજી શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ હતી. અને એ સિંગલ રૂમમાં અમે 8-10 લોકો રહેતા હતા, ઊંઘતા હતા, અને 200 ગ્રામ દૂધમાંથી 10 લોકોનો ચા બનાવવાનો, તો એ ચા પણ કેવો હશે એ બી તમે સમજી શકો છો. મમ્મીએ તમને ક્યારે વાત કરી હતી સફળતા મળે પછી? પછી યાદ નહોતું, એટલે મમ્મીએ હમણાં જ મને થોડા દિવસ પહેલા જ, અમુક વાર આપણે વાત કરતા હોય કે આપણે કેવું હતું મમ્મી અત્યારે, તો એમણે હમણાં થોડા દિવસ પહેલા જ વાત કરી. કિંજલ અત્યારે તમે પહેલી વાર આ કહી રહ્યા છો, તમે કીધું, તમને પહેલી વાર કીધું હતું, અત્યારે હસતા હસતા કહો છો તમે, સાચી વાત છે. પણ એ વખતે અંદરથી કેવું રડવું આવ્યું? મમ્મીની વેદના, કારણ કે એમણે તમને એ પહેલી વાર વાત તમારી સામે મૂકી હતી. બિલકુલ, થાય તો ખરી, પણ એ વાતની મને દુઃખ તો થાય છે કે ભાઈ મમ્મી પપ્પાને કે દાદા દાદીને કે ભાઈ ગમે તે મારા બધા જ ફેમિલી લોકો છે એમને આવા દિવસો પણ કાઢવા પડ્યા છે. પણ એ વાતનો ખૂબ આનંદ છે કે હવે એ લોકો મારે, હું એમને જેવી લાઈફ આપવા માગું છું કે ભાઈ મારા પપ્પા જોડે આ વસ્તુ હોય કે મારી મમ્મી જોડે આ વસ્તુ હોય, એ બધા જ એમના મારા જે સપના છે કે એમના જે સપના છે એ બધા જ હવે સાકાર થઈ રહ્યા છે. તો એ વસ્તુનો બી બહુ આનંદ છે કે મમ્મી એવું કઈ રીત કહેતી હતી કે મેં કદી વિચાર્યું નહોતું કે અમદાવાદમાં આપણું કદાચ કોઈ દિવસ પોતાનું ઘર હશે કે પોતાની ગાડી હશે. પણ એ વસ્તુ જ્યારે
એને નહોતી વિચારી, પણ અત્યારે જે માતાજીની કૃપાથી આપણી સ્ટ્રગલથી આ બધું જ્યારે શક્ય બન્યું છે એ વાતનો આનંદ પણ થાય છે કે ચલો એ લોકોને એમણે દુઃખના દિવસો જેટલા જોયા છે એટલા ને એટલા આપણે એમને સુખના દિવસો પણ હવે બતાવી રહ્યા છે. તો કદાચ મેં તમને કીધું હતું મમ્મી માટે જો ગીત ગાવું એટલે ફાધર અને મમ્મી માટે તો ગાઈ શકો છો, એવું કોઈ ગીત તમારે એમના માટે જે તમે ન ગાયું હોય પણ તમારે કોઈ ગીત ગાવું હોય એમને લઈને જે આપણે એમને ડેડિકેટ કરી શકીએ. મીઠા મધુને મીઠા મે હુલારેલો એથી તે મીઠી મોરી માત રે જનનીની જોડ સખી નહીં મળે રેલો હે મારિયા જનનીની જોડ ક્યારે નહીં મળે રેલો.